નાના નાના કામ મારા મનમાં છે અને નાના નાના કામ, દાખલા તરીકે આપણે ત્યાં ગામમાં શાળા હશે, એ શાળા જ્યારે શરૂ થઈ હશે તેનું લખાણમાં ક્યાંક હશે ગામડામાં. કોઈ દિવસ એમ થાય કે દર વર્ષે શાળાનો જ્યારે જન્મદિવસ આવે આપણે ગામ આખું ભેગું થઈને શાળાનો જન્મદિવસ ઉજવીશું, આવું કરી શકીએ આપણે? શાળા એ માત્ર ત્યાં આવે છે શિક્ષકોની નથી, શાળા એટલે ચાર દિવાલો નથી, શાળા એ આપણા ગામની પ્રાણ શક્તિ છે અને એનું ગૌરવગાન ગામના દરેક નાગરિકે સદા સર્વદા કરતા રહેવું જોઈએ. કરશો? શાળાનો જન્મદિવસ મનાવતી વખતે શાળામાં ભણેલા બધાને ભેગા કરો, શાળાની સાફ સફાઈ કરો, શાળામાં શું સારું થઈ છે એની ચર્ચા કરો. તમે જુઓ એ શાળા, જે નવી પેઢીના બાળકો છે ને, એ શાળા પણ એને પોતાની લાગમાં માંડશે ત્યારે એને નિશાળ મોકલવા માટે મહેનત નહીં કરવી પડે, એ આપોઆપ જશે. આ આઝાદીને આપણે 75 વર્ષ મનાવી રહ્યા છીએ. દરેક ગામડું 2023 ઓગસ્ટ સુધી આપણે આ અમૃત મહોત્સવ ઉજવવાના છીએ. 2023 ઓગસ્ટ સુધી કમસે કમ 75 વખત ગામમાં સારો દિવસ જોઈને પ્રભાત ફેરી કરી શકે, આખું ગામ નીકળે અને ભારત માતાની જય બોલે, તિરંગો ઝંડો હાથમાં હોય અને ગામ આખામાં પ્રદક્ષિણા કરીએ, વડીલો હોય ને નાના ભૂલકા પણ હોય અને ભેગા થઈને આઝાદીની એકાદ નાનકડી વાત કરીએ કે ભાઈ આ ગાંધીજી આવું કર્યું હતું, સરદાર સાહેબે આવું કર્યું હતું, ભગતસિંહ આઝાદે આવું કર્યું હતું, ચંદ્રશેખર આઝાદે આ કર્યું હતું, વીર ભગતસિંહ આ કામ કર્યું હતું, વીર સાવરકરે આ કામ કર્યું હતું, આવી કોઈ વાતો આપણે કરી શકીએ? ગામની અંદર આઝાદીનો અમૃત મહોત્સવ અને કેટલા બધા મહાપુરુષોએ આઝાદી માટે ત્યાગ કર્યો, તપસ્યા કર્યો, એ વાત આપણે કરી શકીએ? કમસે કમ 75 કાર્યક્રમ 2023 15 ઓગસ્ટ સુધીમાં, હજુ આપણી પાસે લગભગ 1.5-2 વર્ષ છે, આપણે 75 કાર્યક્રમ કરી શકીએ ગામને અનુકૂળ? કરી શકીએ? કેમ જવાબ નથી આવતો? મોડો પડ્યો જો, આવું ચાલે? આઝાદીની વાત છે અને આપણે મોડા પડીએ ચાલે? અને એટલા માટે બીજું એક નાનકડું કામ, ગામ આખું ભેગું થઈને નક્કી કરે કે આઝાદીના 75 વર્ષ છે, આપણે એક જગ્યા ગામમાં શોધી કાઢીએ અને ત્યાં 75 ઝાડ વાવીએ, આઝાદીના 75 વર્ષની યાદમાં 75 ઝાડનું સરસ મજાનું નાનકડો બગીચો. ગામના વડીલો ક્યારેક આવીને બેસે, ગામના બાળકો રમવા આવે, આવા 75 ઝાડ ઉગાડવાની જવાબદારી આપણું ગામ લઈ શકે? હવે ઝાડ ઉગાડો તો ગામનું તો ભલું થાય કે ના થાય? ઘણી વાર શું હોય છે કે આપણે બધા મોટા મોટા કામોનો વિચાર કરતા હોઈએ છે, પણ ગામડું આપણું, બહારથી કોઈ પણ માણસ આવે, જેમ આપણા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો આપણે કેવું ઘરમાં બધું સરખું કરતા હોઈએ છે, એમ પંચાયતમાં ચૂંટાયેલા લોકો એના મનમાં હંમેશા હોવું જોઈએ કે મને 5 વર્ષ મળ્યા છે, હું મારું ગામડું એવું બનાવી દઉં કે 5 વર્ષ પછી કોઈ પણ આવે, ઇવન મારા છોકરાના છોકરાને ગામમાં ફરવા નીકળે ને તો એ કે મારા દાદીમાં જ્યારે સરપંચ હતા ને ત્યારે આ કામ થયું હતું, મારા બા સરપંચ હતા ને ત્યારે આ કામ થયું હતું, મારા કાકા સરપંચ હતા ત્યારે આ કામ થયું હતું. આપણને આવું ગૌરવ થવું જોઈએ કે ન થવું જોઈએ?
આપણા કાર્યકાળ દરમિયાન આપણને જે 5 વર્ષ મળ્યા છે એ 5 વર્ષમાં આપણે આપણા ગામમાં એવું કંઈક યાદગાર કરી શકીએ? આ 75 ઝાડનું નાનકડું વન છૂટા છવાયા નહીં, સરસ મજાના ગોઠવેલા લાઈન બંધ, હિન્દુસ્તાનમાંથી કોઈ પણ આવે અને ગુજરાતના ગામડામાં જાય એટલે આ જુએલને તરત યાદ આવે, હા પેલું અમૃત મહોત્સવનું આ લાગે છે, આ લોકોએ ગામવાળા જાગૃત લાગે છે. તમે જુઓ કેટલું મોટું પરિવર્તન આવે. આપણે ત્યાં આપણા ગવર્નર સાહેબ આચાર્ય દેવવ્રતજી, આપણા મુખ્યમંત્રીજી, આપણા કૃષિમંત્રીજી એ પ્રાકૃતિક ખેતી માટે બહુ જોર લગાવી રહ્યા છે. આપણે આપણા ગામમાં નક્કી કરીએ કે ઓછામાં ઓછા 75 ખેડૂત તૈયાર કરીએ, અને એ પણ બને તો પાસે પાસેના ખેતરો, 75 ખેડૂતો નક્કી કરીએ કે જે આ વર્ષથી પ્રાકૃતિક ખેતી ચાલુ કરશે, નેચરલ ખેતી ચાલુ કરશે. એક તસુભર પણ કેમિકલ નાખીશું નહીં. આ ધરતી આપણી માતા છે, એ માતાને આ ઝેર પીવડાવી પીવડાવીને એ માતાને આપણે દુખી કરી રહ્યા છીએ. આ ધરતી માતાને બચાવવી એ આપણા બધાની જવાબદારી છે. એમાં જેટલું કેમિકલ નાખીએ, જેટલું ફર્ટિલાઇઝર નાખીએ, યુરિયા નાખીએ, આ ધરતી માતાને પીડા થાય છે. આપણી માં છે, આપણું પાલન પોષણ આ ધરતી માતા કરે છે, એ માને આ પીડામાંથી મુક્ત કરવી એની જવાબદારી એના સંતાન તરીકે આપણી ખરી કે નહીં? અને જો આપણી હોય તો વધારે નહીં, 75 ખેડૂતોને આપણે તૈયાર કરીએ, અને 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે. પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરાય એ હવે ગુજરાતમાં અજાણ નથી. આપણા ગવર્નર સાહેબે ગામડે ગામડે જઈને આ વાત લોકો સુધી પહોંચાડી છે. પૈસા પણ બચે, ધરતી માતાની આપણા ખેતરની પણ રક્ષા થાય, અને આપણે સરસ કામ કરી શકીએ.